નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને આર્ટ્સનું રિઝલ્ટના તારીખ વિશે વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાત બાજુમાં આપેલા બેલ આઇકન પણ ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો કે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં જણાવેલું હતું કે ભાઈ ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે. તો બરાબર, તો 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને જે આર્ટ્સનું રિઝલ્ટ છે, બરાબર, તેની પરીક્ષા માર્ચમાં લેવામાં આવેલી હતી. અને વિડીયોને સંપૂર્ણપણે જોતા રહેજો, કારણ કે ખૂબ જ ઉપયોગી તમારો વિડીયો બની રહેશે. હવે વિડીયોની તારીખ જોતા પહેલાં આપણે એ જોઈ લઈએ કે રિઝલ્ટ કઈ રીતે જોવું. બરાબર, તારીખની વાત કરતાં પહેલાં આપણે રિઝલ્ટને ઝડપથી કઈ રીતે જોઈ શકાય તેની આપણે વાત કરીએ. તો જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે તમારે કઈ વેબસાઇટ ઉપર ઓપન કરવો, કઈ વેબસાઇટ ઉપર જવાનું રહેશે, તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે. તે લિંક અથવા બીજી એક વેબસાઇટનું નામ છે કે www.gseb.org. આ વેબસાઇટ ઉપર તમે જઈને તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ નામનો ઓપ્શન આવશે. એ રિઝલ્ટ નામના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે જે દિવસે રિઝલ્ટ ડિક્લેર થવાનું હશે તે દિવસે ત્યાં રિઝલ્ટની જે નોટિફિકેશન હશે ત્યાં તમારે રિઝલ્ટ જોઈ શકશો. બરાબર, બીજી વસ્તુ, રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ તો જે 12 કોમર્સનું જે રિઝલ્ટ છે તે 28 મે, બરાબર, આ મહિનાની 28મી તારીખથી લઈને 31 મે સુધી આવી જવાની શક્યતા છે. આ કોઈ તારીખ ઓફિશિયલી જાહેર થઈ નથી, પરંતુ મારા અંદાજ પ્રમાણે ટૂંક સમયની અંદર બોર્ડ દ્વારા તે જાહેર કરી દેવામાં આવશે. બરાબર, પરંતુ જે મેં આગળ વાત કરી હતી તે પ્રમાણે જે 12 કોમર્સનું અને આર્ટ્સનું જે રિઝલ્ટ છે તે 28 મે થી 31 મેની વચ્ચે ગમે ત્યારે, મતલબ 3 દિવસની અંદર કોઈ પણ સમયે રિઝલ્ટ આવી શકે છે. એટલે આ તારીખ કોઈ ઓફિશિયલ નથી, પરંતુ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર થઈ શકશે. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય, જેને વોટ્સઅપમાં તમે વિડીયો શેર કરી શકો છો, તેને કારણે તેને પણ ખબર પડી જશે કે ભાઈ 12 સાયન્સનું કે આર્ટ્સનું રિઝલ્ટ ક્યારે આવશે. બીજી વસ્તુ, અને તમારે માર્ચની પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ આવે છે, બરાબર, તે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવો. થેન્ક યુ.